છોટા રાજન ગેંગના ગેંગસ્ટર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગીરાતોને વેસુના બિલ્ડર નેહલની ઓફિસમાં ઘૂસી 10 લાખની ખંડણી માંગવા તેમજ ધમકી આપવાના ગુનામાં નાસ્તા ફરતા હતા. 2.5 મહિના બાદ અચાનક અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સરેન્ડર કર્યું હતું. વેસુના એન્જોય અપાર્ટમેન્ટમાં રહેતો નેહલ કાંતિલાલ નામના બિલ્ડર સિટીલાઇટ ખાતે આવેલ હીરાપન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે. અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગીરાતો ખંડણી માટે ધમકી આપતા હતા. 25 સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગીરાતોએ નેહલની હીરાપન્ના ઓફિસમાં ઘસી આવી ટેમ્પરરી કબજો કરી નેહલ પાસે 10 લાખ રૂપિયા માંગ્યા. જો રૂપિયા નહીં આપે તો જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી. નેહલે આ બાબતે ઉમરા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ત્યારબાદ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને શોધવાની તસ્દી લીધી ન હતી. અઠવાડિયા બાદ ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી અને તેના બે સગીરાતોની ધરપકડ કરી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને પકડી શકી ન હતી. આ દરમિયાન અનિલ કાઠીએ નેહલને ફોન કરી બીજી વખત ધમકી આપી હતી. નેહલ આ મામલે ફરીથી બીજી વખત ઉમરા પોલીસ મથકે અનિલ કાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ ઉમરા પોલીસે કે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી શક્યા ન હતા. સોમવારે મોડી સાંજે બનેલા નાટ્યાત્મક ઘટનાક્રમમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ સામે જઈ જ્યારે તેમણે પોતાની ઓળખ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉમરા પોલીસે રાત્રે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી અને આજે મંગળવારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છી પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઈન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને ધર્મેન્દ્ર પંજાબી અને છોટા રાજને ધમકી આપી હતી. ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો હતો. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયા છે. 25 જુલાઈ 2019 માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિશ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ 2 વખત તરપાડી કરાયો છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.